કેમ છો મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરવાની છે કે જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે સુભાષ પાલેકર ખેતી સેન્દ્રિય ખેતી જેને આપણે ઓર્ગેનિક ખેતી કહી કે સજીવ ખેતી કહી તે તમામ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય અને સ્પષ્ટ સમજ મળે તેવા હેતુ સાથે આજે આપણે જીવામૃત બનાવવાની જે રીત છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી છે તે આપવાની છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે લખીને મૂકશું તે પણ તમે ખોલીને વાંચી શકશો અને અમારા સમગ્ર વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસ મૂકેલી જ છે તે પણ તમે ખોલજો જેથી ખેતીવાડીને લગતા અનેક વિડીયો છે તે તમે જોઈ શકો હવે ખેડૂત મિત્રો જીવામૃત બનાવવાની રીત સાવ સરળ છે અને ખેડૂત મિત્રો ઘરે જ પોતાની મેળાએ બનાવી શકે છે હવે તેની આપણે જો ખાસ વાત કરી તો જીવામૃત બનાવવામાં સૌ પ્રથમ દેશી ગાયનું છાણ જે દસ કિલોગ્રામ લેવાનું ત્યારબાદ દેશી ગાયનું મૂત્ર આઠથી દસ લીટર લેવાનું ત્યારબાદ ગોળ દોઢથી બે કિલોગ્રામ લેવાનો ત્યારબાદ દ્રિદળી બીજનો લોટ અથવા ચણાનો લોટ દોઢથી બે કિલોગ્રામ લેવાનો અને પાણી છે તે ખેડૂત મિત્રો એકસો એંસી લીટર લેવાનો ત્યારબાદ ઝાડની નીચેની માટી જે પાંચસો ગ્રામ લેવાનું જ્યાંથી તમે જે ઝાડની નીચે માટી લ્યો ત્યાં હંમેશા ધ્યાન રાખવાનું કે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવ્યો ને તેવી જગ્યાએથી જ જે ઝાડની નીચેની માટી છે તે પાંચસો ગ્રામ લઈ લેવાની હવે આ બધી જ વસ્તુઓને ખેડૂત મિત્રો પ્લાસ્ટિકના એક બેરલમાં જેને આપણે પીપ કહી કે પ્લાસ્ટિકનું જે એક પીપ છે તેમાં નાખીને લાકડાના દંડાથી મિક્સ કરવું અને આ મિશ્રણ તમે કર્યું હોય ખેડૂત મિત્રો તેને બેથી ત્રણ દિવસ સુધી સળવા માટે છાયામાં મૂકી દેવાનું એ ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો હંમેશા જીવામૃત છે તેને છાયામાં જ મૂકવું દરરોજ બે વાર સવાર સાંજ દિવસમાં બે વખત સવારે અને સાંજે ઘડિયાળના જે કાંટા ફરવાની દિશામાં લાકડાના દંડાથી બે મિનિટ ફેરવવું અને જીવામૃત ને ઢાંકી દેવું ખેડૂત મિત્રો આ એક સમજવા જેવું છે કે ઉપર છે તે કોથળાથી ઢાંકી દેવાનું છે ત્રણ દિવસમાં આ જીવામૃત છે તે તૈયાર થઈ જશે હવે મિત્રો ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ લેવું જોઈએ અને શિયાળામાં આઠ થી પંદર દિવસ સુધી તેનો ઉપયોગ છે તે કરી શકાય છે ત્યારબાદ વધેલું જીવામૃત જમીન ઉપર ફેંકી દેવું જોઈએ જે આપણા પાક વાવ્યો હોય હવે જીવામૃતનો આપણે પિયત સાથે પણ ઉપયોગ છે તે કરીને આપણા પાકમાં આપી શકીએ છીએ જીવામૃતને મહિનામાં એકવાર બે વાર ઉપલબ્ધતા મુજબ બસો લીટર પ્રતિ એકરના હિસાબથી પિયતના પાણી સાથે પણ આપણે આપી શકીએ છીએ હવે જે ખેડૂત મિત્રોને જેવા મૃતનો છંટકાવ કરવો છે તે ખાસ કરીને ઘણા બધા પાકોમાં જેવા મૃતનો છંટકાવ કરતા હોય છે જેમ કે શેરડી કેળા ઘઉં જુવાર મકાઈ તુવેર અડદ મગ ચણા સૂર્યમુખી કપાસ અળસી સરસવ બાજરા મરચી ડુંગળી હળદર આદુ રીંગણાં છે ટમેટા બટેટા લસણ લીલા શાકભાજી ફૂલ ઔષધીય છોડ સુગંધિત છોડ વગેરે બધા ઉપર છંટકાવ છે તે જીવામૃતનો કરતા હોય છે અને મહિનામાં ઓછામાં ઓછું એકવાર બે વાર અથવા તો ત્રણ વાર જીવામૃતનો છંટકાવ છે તે કરવો જોઈએ તો આ રીતે ખેડૂત મિત્રો જીવામૃતનો ઉપયોગ છે તે પિયત સાથે પણ તમે આપી શકો છો અને ઉપર છંટકાવ દ્વારા પણ જીવામૃત છે તેનો ઉપયોગ કરવો કરી શકો છો હવે આ જીવામૃત જ્યારે પિયત સાથે ખેડૂત મિત્રો ખેતરમાં આપવામાં આવે ત્યારે જમીનમાં જે જીવાણુઓની સંખ્યા છે તે ખેડૂત મિત્રો અવિશ્વસનીય રીતે વધે છે અને જમીનના જે ભૌતિક રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે આજે ઘણા બધા ખેડૂત મિત્રો છે ત્યાં નેચરલ ફાર્મિંગ ઓર્ગેનિક ખેતી છે તે અપનાવતા થયા છે અને સજીવ ખેતીમાં આપણે જાણી જ છીએ કે ગાય આધારિત ખેતી છે કે જેમાં ખેડૂત મિત્રો પોતે પોતાના ઘરે જ ઓછા ખર્ચમાં સજીવ ખેતી છે તે કરી શકે છે અને એટલા માટે જ આજે સમગ્ર દેશમાં સજીવ ખેતી જે ઓર્ગેનિક ખેતી આપણે કહી તે ખૂબ સારી એવી પ્રચલિત બની છે અને ખેડૂત મિત્રો છે તે આ ખેતી તરફ આકર્ષણ છે આજે આપણા રાજ્યમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ જીવામૃતનો ઉપયોગ કરીને આપણે અસંખ્ય યુટ્યુબમાં વિડીયો જોતા હોઈએ છીએ કે જીવામૃતનો ઉપયોગ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે પુષ્કળ પ્રમાણમાં કરી રહ્યા છે અને પોતાના પાકો છે તેને પોષક તત્વો છે તે જીવામૃત બનાવીને જીવામૃતના રૂપમાં છે તે આપી રહ્યા છે ખેડૂત મિત્રો ઓછા ખર્ચમાં સરસ મજાની અને ખેડૂત મિત્રો પોતે પોતાના ઘરે જ ખાસ એટલી બધી ટેકનિક પણ નથી કે ખેડૂત મિત્રો આ ખેતી પદ્ધતિ અને જીવામૃત છે તે બનાવી ન શકે માત્ર રીત છે તેની સંપૂર્ણ સમજ આપણે ધરાવતા હોય તો જીવામૃત છે અથવા તો બીજા ઘણા બધા જેમ કે બીજા ઘન જીવામૃત છે આ ઉપરાંત જે આપણે ચુસ્યા જીવાતો માટે પણ ઘણા ખેડૂત મિત્રો છે તે પણ બનાવી શકે છે આવનારા વિડીયોમાં આપણે જ્યારે જ્યારે આપણને સમય મળશે ત્યારે આપણે પાક સંરક્ષણના ઉપાયો પણ બતાવતા રહેશું તો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોને ઉપયોગી થાય અને જીવામૃત શું છે અને તેને બનાવવાની રીત ઘણા ખેડૂત મિત્રો નથી જાણતા હોતા એટલા માટે જ આપણે આ વિડીયો છે કે જીવામૃત બનાવવાની જે રીત ખેડૂત મિત્રોને આપણે બતાવી તો સારી એવી ઉપયોગી છે તે સાબિત થશે ખેડૂત મિત્રો માહિતગાર અમારી જે ખેડૂત મિત્રો માહિતગાર બનવા યુટ્યુબ ચેનલ છે તે ખેડૂતોને સંપૂર્ણ સમજ છે તે વિડીયો દ્વારા નાણાકડા પ્રયાસ રૂપે અમે પહોંચાડવા માગી છીએ ખેતીવાડીને લગતી પશુપાલનને લગતી માહિતી તો આ વિડીયો છે જે આપણે જીવામૃત બનાવવાની રીત તેના વિશે આજે આપણે પ્રથમ વિડીયો બનાવ્યો છે તે તમને કેવો લાગ્યો ખરેખર સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને અનેક ખેડૂત મિત્રોને ફોરવર્ડ કરજો જેથી જીવામૃત બનાવવાની રીત છે તે સંપૂર્ણપણે જાણી શકે તો ખેડૂત મિત્રો ફરી મળશું આવા નવા રસપ્રદ માહિતીવાળા વિડીયો લઈને આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ ખેડૂત મિત્રો અમારી ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો થેન્ક યુ ખેડૂત મિત્રો